नमस्कार, हूं मिथुन। आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને સૌપ્રથમ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। પ્રદેશ કોંગ્રેસ કોઓર્ડિનેશન સમિતિની પ્રથમ બેઠક યોજાઈ છે। પ્રભારી રાજીવ સાતવ સહિતના પ્રદેશના મોટા નેતાઓ હાજર રહ્યા છે। કોંગ્રેસમાં સંવાદના અભાવની ફરિયાદ ઉઠી છે। 2015 ના પરિણામોનું પુનરાવર્તન કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે। 2015 કોંગ્રેસે 31 માંથી 23 જિલ્લા પંચાયતો જીતી હતી। 213 માંથી 146 તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી હતી। 51 નગરપાલિકામાંથી 14 જીતવામાં કોંગ્રેસ સફળ થયું હતું। તો ગ્રામ્ય વિસ્તારનો જનાધાર જાળવી રાખવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે। નગરપાલિકા અને મનપામાં પ્રદર્શન સુધારવા માટેની સૂચના આપવામાં આવી છે। સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવશે। તો સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવશે। ઘણી વખત કોંગ્રેસમાં એવું થતું હોય છે કે સિનિયર નેતાઓને સાઇડલાઇન કરી દેવામાં આવતું હોય છે, જેના કારણે કોંગ્રેસને ફટકો પડતો હોય છે। ત્યારે કોંગ્રેસમાં સંવાદનો અભાવ છે તેવી ફરિયાદ ઉઠી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની આજે મહત્વપૂર્ણ બેઠક છે। પ્રદેશ કોંગ્રેસ કોઓર્ડિનેશન સમિતિની આજે પ્રથમ બેઠક છે, ત્યારે પ્રભારી રાજીવ સાતવ સહિતના પ્રદેશના મોટા નેતાઓ હાજર રહ્યા છે। અને જે રીતે 2015માં કોંગ્રેસે જે પ્રદર્શન કર્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, તે જ પ્રકારનું પ્રદર્શન ફરીવાર થાય તે પ્રકારના પ્રયત્નો કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે। 2015 કોંગ્રેસે 31માંથી 23 જિલ્લા પંચાયતો જીતી હતી અને 213માંથી 146 તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી હતી, ત્યારે 51 નગરપાલિકામાંથી 14 જીતવામાં કોંગ્રેસ સફળ થયું હતું। અને તે જ પ્રકારના પ્રયત્નો આ વખતે પણ થાય તેવું કોંગ્રેસ ઈચ્છી રહી છે। આવી વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસેથી। નરેન્દ્ર, આજે જ્યારે કોંગ્રેસની મહત્વપૂર્ણ જે બેઠક મળી છે તે કેટલી મહત્વની છે? કારણ કે કોંગ્રેસમાં સંવાદ થતો નથી અને ઘણી વખત એવું જોવા મળ્યું છે કે સિનિયર જે નેતાઓ છે તેમને ઘણી વખત સાઇડલાઇન કરી દેવામાં આવે છે। મિથુન, અત્યારે હાલ બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, જરૂરથી અનેક પ્રશ્નો છે, પરિણામો મળ્યા નથી અને આ તમામ બાબતોને બાજુએ રાખીને જે પ્રકારની જાહેરાતો, કારણ કે જ્યાં યુવા નેતાગીરીની હાથમાં પ્રમુખ નેતાગીરી સોંપવામાં આવેલી છે અને આ સાથે જ જે મહત્વની જવાબદારી છે એ સિનિયર નેતાઓને શિરે ઢોળવામાં આવી છે, ત્યારે બધાને એક સાથે રાખીને આગામી સમયની અંદર પરિણામો કેવી રીતના મળી શકે એ પ્રયત્ન અત્યારે હાલ કોંગ્રેસ કરી રહી છે। અને એના જ કારણે હજુ બે દિવસ પહેલા જ નવી નિમવામાં આવેલ જે કોઓર્ડિનેશન કમિટી છે એની અત્યારે હાલ બેઠક મળી છે અને એની અંદર તમામ સિનિયર નેતાઓ જે છેલ્લા 1.5 દાયકાથી જવાબદારીઓ નિભાવતા હતા અને સાઇડલાઇન પણ કરવામાં આવ્યા હતા એ બાબતો સામે આવી રહી હતી, નારાજ ચાલી રહ્યા હતા, એ તમામ બાબતો હતી। અને આખરે નવી જે સમિતિઓ આગામી સમયની અંદર, ચાહે સ્ટ્રેટેજીની વાત હોય કે પછી તમામ બાબતો હોય ઇલેક્શનની અંદર, એ મહત્વની જવાબદારીઓ સિનિયર લીડરને સોંપવામાં આવી છે, ત્યારે એ તમામ લીડર સાથે બેઠક અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે, જેની અંદર આગામી સમયની અંદર આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને એ સિવાય 2022ની ચૂંટણીઓ સુધીનો જે રોડમેપ તૈયાર કરવાની ચર્ચા અત્યારે હાલ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 2015ની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી એની અંદર કોંગ્રેસને ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ હતી અને ત્યારે એ સફળતા પ્રાપ્ત થઈ હતી એ જ પ્રકારનું પ્રદર્શન 2020ની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી સમયની અંદર આવી રહી છે 21ની અંદર, એની અંદર પણ જારી રહે એ પ્રયત્ન અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। જો પરિણામ પર નજર કરવામાં આવે તો 2015ની અંદર જે છે 231માંથી 146 તાલુકા પંચાયતો જીતવામાં કોંગ્રેસ સફળ રહી હતી, જ્યારે 23 જિલ્લા પંચાયતો જીતવાની અંદર સફળ રહી હતી। એટલે કે ખૂબ સારા પરિણામ જે ગ્રામ્ય વિસ્તાર છે એમાંથી પ્રાપ્ત થયા હતા, જો કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની અંદર કોંગ્રેસને નિષ્ફળતા મળી હતી। તો એ વિસ્તારોની અંદર જનાધાર કેવી રીતના વધારી શકાય અને ગ્રામ્ય વિસ્તારનો જે જનાધાર 2015ની અંદર મળ્યો હતો એ 2020ની અંદર પણ કેવી રીતના જાળવી શકાય એ પ્રકારનું વ્યૂહરચના અત્યારે હાલ તૈયાર કરવામાં આવી છે અને સાથે જ જે સિનિયર લીડર છે એમની જવાબદારીઓ પણ સુનિશ્ચિત આ બેઠકની અંદર કરવામાં આવશે। મિથુન જી, નરેન્દ્ર, 2015માં જે પ્રકારે પ્રદર્શન કર્યું હતું પરંતુ હવે 2020માં ઘણા બધા સીમાંકન પણ બદલાયા છે। જી જી, આભાર નરેન્દ્ર માહિતી આપવા બદલ। તો કોંગ્રેસની આજે જે મહત્વપૂર્ણ બેઠક છે અને 2015માં જે પ્રકારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે જ પ્રકારનું પ્રદર્શન 2020માં પણ થાય, એટલે કે જ્યારે ચૂંટણી આવે 2021
21 માં આવશે ત્યારે એવું જ પ્રદર્શન થાય તે માટે કોંગ્રેસ પ્રયત્નો કરી રહી છે।